બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડાંગ તાલુકાના રસલપુર ગામના વિસ્તારમાં ડેન્ગ્યુનો પ્રથમ કેસ આવતા જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે. ડેન્ગ્યુનો કેસ આવતા જાણતા તેમજ આજુબાજુના ગામડાઓને સ્થાનિક પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો જિલ્લાની આરોગ્ય ટીમ તપાસ કરવા માટે આવી શકતી હોય તો સ્થાનિક આરોગ્યની ટીમ કેમ નહીં? આ ઘટનામાં સ્થાનિક આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાઈ ગયું હતું. આવા અનેક પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુ એક અતિ ગંભીર બીમારી છે, જેને ગંભીરતાથી લઈને આરોગ્ય વિભાગે ત્વરિત પગલાં લેવા જરૂરી હતા. પણ જ્યારે જિલ્લાનું તંત્ર આવી રિપોર્ટ કરી જણાવે કે આવી ગંભીર બીમારી દાંતામાં આવી ગઈ છે, એનો મતલબ દાંતા આરોગ્ય તંત્રએ કોરોના બીમારી દરમિયાન પણ આવું બેદરકારીભર્યું કામ કર્યું હશે. એક તરફ દાંતાના અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાયેલી જણાઈ આવે છે, તેમ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. ગ્રામ પંચાયતના સરપંચ કોઈ રજા કે રિપોર્ટ વગર છેલ્લા 1.5 માસથી તેમના ઉપર થયેલ પોલીસ ફરિયાદના કારણે ફરાર છે. રજા કે રિપોર્ટ ના મૂકેલ હોવાથી ડે સરપંચ કે TDO દાંતા તરફથી કોઈ ચાર્જ સંભાળી શકતા નથી. આ બધી પરિસ્થિતિમાં સ્થાનિક પ્રજાની કરુણતા સાંભળશે કોણ? જો ડેન્ગ્યુ રોગ વધારે ફેલાશે તો આ બાબતે જવાબદારી લેશે કોણ? તે સવાલ છે. જિલ્લા વિકાસ અધિકારી આ બીમારીને ગંભીરતાથી લઈને ત્વરિત પગલાં ભરીને સ્થાનિક આરોગ્ય તંત્રને કામે લગાડી આ રોગ વધારે ના ફેલાય અને સ્થાનિકોને સાચી દિશામાં સારવાર મળે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.